નમસ્કાર, ઝેડએચ ટીવીમાં આપનું સ્વાગત છે. હું મોદી શિવાંગી. આગળ વાત કરીએ તો દ્વારકાની સગીરાના બિભેદ ફોટા પાડી ફેક ફેસબુક આઈડીમાં મૂકી બ્લેકમેલ કરતા શખ્સને દ્વારકા પોલીસે પકડી પાડ્યો હતો. દ્વારકા આમ તો પવિત્ર ભૂમિ ગણાય છે, પણ આ પવિત્ર ભૂમિમાં હવે ગુનાના કિસ્સા વધતા જાય છે. આધુનિક યુગમાં સોશિયલ મીડિયા મહત્વનો ભાગ ભજવી રહ્યો છે, ત્યારે આ સોશિયલ મીડિયા સાઇડના સાઇડ ઇફેક્ટ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો દ્વારકામાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વાત છે દેવભૂમિ દ્વારકાના ચોથા ધામ દ્વારકા શહેરની, જ્યાં એક યુવકે પ્રેમમાં અંધ બની એક યુવતીને બદનામ કરવા યુવતીના બીભત્સ ફોટા ફેસબુક સોશિયલ સાઇટ પર અપલોડ કરતા આ મામલે ફરિયાદ નોંધાતા આ યુવક હાલ ગુનેગારીના આલમમાં ધકેલાયો છે અને પોલીસે સાયબર ક્રાઇમની મદદથી આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને પોલીસે પકડ્યો છે. દ્વારકા ખાતે રહેતી એક સગીરાના બીભત્સ ફોટા ફેસબુક આઈડીમાં વાયરલ થતાં દ્વારકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરાતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકામાં રહેતા એક શખ્સને સગીરાને લલચાવી ફૂસલાવી બીભત્સ ફોટા પાડી દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા કડિયા કામ કરતો શખ્સ કાનાભા બાબુભા માણેક ઉંમર વર્ષ 22ના એ ફેસબુક આઈડી બનાવી સગીરાના બીભત્સ ફોટા ફેસબુક ઉપર આઈડીમાં મૂકી બ્લેકમેલ કરતા શખ્સને દ્વારકા પોલીસ મથકે આ મામલે સગીરાના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટાફે મામલાની ગંભીરતા દાખવી સાયબર ક્રાઇમની મદદથી આ ડમી ફેસબુક આઈડી બનાવનારની શોધખોળ આદરી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી આઈપી ટ્રેસ કરાવી આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. હાલ તો આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ દ્વારા કલમો હેઠળ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ લોકોએ હવે પોતાના બાળકોને પણ આ મામલે સજાગ કરવાની જરૂર બન્યા છે. સોશિયલ સાઇડની સાઇડ ઇફેક્ટ કેટલા ગંભીર બની છે તે આ કિસ્સા પરથી સામે આવ્યું છે. મુકેશ મોકરિયા, ઝેડએચ ટીવી, દ્વારકા.